स्टूडेंट्स, गुड मॉर्निंग मीटर। आज आपणे स्वाध्याय 4 चैप्टर 4 એમાં સ્વાધ્યાય 4.1 બેટા એની અંદર આપણે દાખલા નંબર 5 સમજીશું। ઓકે, તો એની સૂચના છે કે નીચેની દરેક પરિસ્થિતિને અનુરૂપ કાચી આકૃતિ દોરો। ઓકે, જેવી બેટા આપણે સૂચના આપી છે એ પ્રમાણે આપણે આકૃતિ દોરે। કાચી આકૃતિ એટલે માપ નથી, આપણે એનું સ્કેલ વડે માપ લેવા નથી કરતા, એટલે કાચી આકૃતિ છે। ઓકે, પહેલું સૂચના છે બેટા આપણે કે બિંદુ P એ રેખાખંડ AB પર છે। ઓકે, તો સૌથી પહેલું કામ આપણે કઈ કરી નાખવાનું બેટા, તો રેખાખંડ AB દોરી નાખ્યો આપણે, રેખાખંડ A અને B દોરી નાખ્યો બેટા। ઓકે, હવે એની પર બિંદુ P દર્શાવવાનું છે, તો આપણે ક્યાંય પણ દર્શાવી શકીએ છીએ। તો અહીં આપણે વચ્ચે દર્શાવી દીધું બિંદુ P, આ આપણી પાસે માંગ્યું છે બેટા, ને આપણે આકૃતિ તૈયાર કરી દીધી। બીજા નંબરનું એમાં આપણે કહ્યું છે કે રેખા XY અને રેખા PQ M બિંદુમાં છેદે છે। આપણે ગઈકાલે બેટા આગળના લેક્ચરમાં જોઈ લીધું કે છેદે એટલે એની અંદરથી પસાર થાય। ઓકે, તો ચલો પહેલું રેખા XY કરવાની છે આપણે, તો આપણે એ કરી દીધું બેટા। ઓકે, અહીંયા નામ આપી દીધું આપણે X અને Y, X અને Y નામ આપી દીધું। કયા વિને પછી બીજી રેખા કઈ કઈ છે બેટા, PQ। ઓકે, તો અહીંયા કરી આપણે કરી દીધું બેટા, P કરી દીધું, અહીંયા કરી કરી દીધું બેટા આપણે Q। ઓકે, બિંદુ Q કરી દીધું આપણે બેટા, આ બિંદુ X, બિંદુ Y અને PQ કરી દીધું આપણે। રેખા XY, રેખા PQ કયા બિંદુમાં છેદે છે બેટા, તો M બિંદુમાં, તો જ્યાં એનું છેદે છે એ છેદ બિંદુને આપણે M નામ આપી દીધું। ઓકે, બીજી આકૃતિ પૂરી થઈ ગઈ। ત્યાર પછી ત્રીજું આપણને કહ્યું છે કે રેખા L પર E અને F બિંદુ છે। રેખા L છે બેટા, એની પર આ બે બિંદુ આવેલા છે, પણ D બિંદુ નથી એની ઉપર। ઓકે, તો આપણે રેખા L દોરી દીધી, રેખા L કરી દીધી બેટા આપણે। ઓકે, હવે એની પર E ને F બિંદુ મૂકી દેવાના છે, તો મૂકી દીધા આપણે બિંદુ E અને બિંદુ F મૂકી દીધા, પણ બિંદુ D એની પર નથી, તો બિંદુ D ને આપણે થોડું ઉપર મૂકી દઈશું, આ બિંદુ D બિંદુ બેટા। ઓકે, એની ઉપર આપણે દર્શાવવાનું નથી। ઓકે, છેલ્લું બેટા રેખા PQ, OP, રેખા OP અને રેખા OQ બિંદુ O માં મળે છે। હવે આ બંનેની અંદર કોમન તમને મૂળાક્ષર કયો લાગે છે બેટા, તો O બરાબર છે, બંનેની અંદર કોમન છે, તો પહેલું આપણે કરવાનું છે OP બરાબર છે, તો અહીંયા આપણે કરી દીધું બેટા, નામ આપી દીધું બેટા આપણે P બરાબર છે, અને બીજું છે OQ। ઓકે, તો આપણે અહીંથી બીજું કરીશું, નામ આપવાનું છે Q, અને બંને મળે છે બેટા O બિંદુમાં, કઈ જગ્યાએ મળે છે O બિંદુમાં બરાબર છે, તો અહીંયા ગાડી છે બેટા OP, તો રેખા OP પછી OQ, તો OQ એ કયા બિંદુમાં મળે છે, તો O બિંદુમાં મળે છે, તો આ O બિંદુમાં બંને મળે છે। ઓકે બેટા, આ સમજાઈ ગયું હશે, ક્વેશ્ચન નંબર 5 તમને સમજાઈ ગયો હશે। નોટની અંદર બેટા આકૃતિ દોરવાની છે, પહેલા સૂચના લખવાની છે, રકમ લખી એની નીચે આકૃતિ, રકમ લખી એની નીચે આકૃતિ, માપ લેવાની જરૂર નથી કારણ કે કાચી આકૃતિ છે। આટલું બેટા નોટની અંદર પૂર્ણ કરી દો।